કાર્યક્રમ દેગામ તાલુકાના મુવાડા રખિયાલ જેવા ગામોમાં રાખવામાં આવ્યો હતો તેમાં દેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સુચારુ સંચાલન જોવા મળતું ન હતું અને સ્ટેજ પર બેઠેલા કેટલાક અધિકારીઓ દ્વારા આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું ન હતું અને વહીવટી કામગીરીનો અભાવ જોવા મળતા કેટલાક અધિકારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી હતી આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ તેમજ તાલુકાના અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારી રૂબીબેન રાજપૂત સીડીપીઓ નાયબ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ કડાદરાના જિલ્લાના સદસ્ય સ્વામી ફુલસિંહ તથા હરસોલીના સદસ્ય સ્વામી દાદુસિંહ ચૌહાણ આરોગ્ય અધિકારી રજનીભાઈ પટેલ અમરાભાઈ મુવાડાના મહિલા સરપંચ તથા સરપંચ સ્વામી દેવરાજસિંહ ચૌહાણ અને સરકારી કર્મચારી અને આંગણવાડી બહેનો અને અમરાબાઈના મુવાડાના સીટના ડેલિગેટો તેમજ સરપંચો અને આશા વર્કર બહેનો સારાના વિદ્યાર્થીઓ શિક્ષિકાઓ આ કાર્યક્રમમાં હાજર રહેવા પામ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ સ્ટેજ ઉપરથી ત્રણથી ચાર જેટલા કુપોષિત બાળકોને તેમની વાલીઓ પાસે માહિતી મેળવી હતી તેમજ ગામની વસ્તી અને ગામમાં કેટલા સરકારી કર્મચારીઓ છે તેની માહિતી પૂછવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં બેઠેલા કેટલાક જાગૃત નાગરિકોએ અમરાબાઈના મુવાડાના જિલ્લા સીટમાં દારૂનો ધંધો ખુલ્લો આમ ચાલે છે દારૂડિયાઓ દ્વારા દારૂ પીવાનું પ્રમાણ વધી જવા પામ્યું છે તેની સામે કોઈ કાર્યવાહી થવા પામતી નથી તેથી તેમના બાળકોને પૂરતા પ્રમાણમાં સફળતા મળતી નથી તેવી એક ચિઠ્ઠીમાં રજૂઆત જિલ્લાના પોલીસ વડા આઈપીએસ અધિકારીને આપવામાં આવી અગરસિંહ ચૌહાણ જેવી દેગામ